મોથળા ગામના રહેવાસીઓ ખોટી ફરિયાદ અને અરજી કરનાર મહિલાઓ સામે પગલાં લેવા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી

આવેદનપત્ર દેવા આવ્યા છે અમારા ગામમાં બે બૈરાઓ છે મુસ્લિમ સમાજની હવે ખોટી ફરિયાદો કરે છે ખોટી અરજીઓ કરે છે અમને માનસિક ત્રાસ આપે છે અને પોલીસવાળાને પણ ગુમરાહ કરે છે અમારો એની બાજુમાં પ્લોટ છે તો અમને શું છે એના પ્લોટે અમારા ખુદનો પ્લોટ છે અહીંયા અમને અવાજ આવક કરવા નથી દેતી બસ આ ખોટી રીતે અડચણ કરે છે કે તમે અમને મારવા આવો છો ને આમ કરો છો ને હમણાં થોડાક ટાઈમ પહેલાં પણ એક ન્યૂઝમાં વહેતા કર્યા હતા એને સમાચાર કે હરીશભાઈ અને દિનેશભાઈ બે જણા અમને મારવા આવ્યા હતા એટલે એ તદ્દન ખોટા જ સમાચાર આપે છે અને ગુમરાહ કરે છે બધાને મીડિયાને ને પોલીસને આ સમસ્યા દોઢેક વરસથી છે ના પ્લોટ એમને નથી જોતો આ તો એક બીજી એક હતી મેટર કે જે એમની એમનો જે છોકરો છે એ હિન્દુની ઘરવારીને લઈ ગઈને બેઠા બેસાડી છે એમને અને એ છોકરો અત્યારે એમનો છોકરો જે અત્યારે તળીપાર છે હા એનો છોકરાનું નામ છે ઇમરાન નોડે જે હાલમાં તળીપાર છે હવે એ બાબતમાં મેં એને સપોર્ટ કર્યો હતો બ્રાહ્મણભાઈ તરીકે મેં કિરીટ અબોટી જે છે એને મેં સપોર્ટ કર્યો હતો તો એ બાબતનું મન દુઃખ રાખીને એ હવે મારી પાછળ પડી છે માનસિક ત્રાસ થઈ છે બસ કલેક્ટરમાં આવેદન આવેદન આપી દીધું છે અને કલેક્ટર સાહેબે કીધું છે કે એ થઈ જશે અમે તપાસ કરશું હવે ઓસર્યા પાણીને પૂર ચલો મલેરિયાથી રહીએ દૂર પૂરના પાણીથી પાણી થી ચેપી રોગો થઈ શકે કોઈ પણ તાવ મલેરિયા હોય શકે તેથી લોહી કરાવો અને સારવાર જંતુનાશક બોળેલી ઉપયોગ કરો આસપાસ પાણી જમા થવા ના દો અઠવાડિયામાં એક વાર પાણી ભરેલ પાત્ર ખાલી કરી તેને ઘસીને સાફ કરો બંધિયાર પાણી ના મોટા ખાડા જળાશયો ફુવારા વગેરે માં પોરા ગપી માછલીઓ મુકાવો વરસાદ પછી ટાળો ફેલાતો રોગ ચાળો